पूजा एक प्राचीन हिंदू त्यौहार छे। हिंदू समय सूर्य भगवान की पूजा करवामां आवे छे त्यारे सूर्य अने छठ माताने समर्पित करवामां आवे छे। एकमात्र वैदिक त्यौहार गणवामां आवे छे त्यारे पृथ्वी पर जीवन टकावी राखवानी आदिकालिक शक्ति होवा छतां छठ पूजाना सूर्यनो आभार मानवामां आवे छे अने सूर्यने प्रार्थना करवामां आवे छे। सूर्य ऊर्जा अने जीवन शक्तिना देव तरीके गणाय छे छठ पूजा। તે છઠ તહેવાર દરમિયાન સુખાકારી સમૃદ્ધિ અને પ્રગતિને ટેકો આપવા પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં સૂર્યની ઉપાસના કુટુંબજનો સહિત વિવિધ રોગોને ઉપચાર માનવામાં આવે છે। ઉપરાંત પરિવારના સભ્યો મિત્રો અને વડીલોની દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરવા ઉપરાંત છઠ તહેવારના ધાર્મિક વિધિઓ ખૂબ જ ચુસ્ત છે અને આ ચાર દિવસની અવધિમાં જોવા મળે છે। તેમાં પવિત્ર સ્નાન, ઉપવાસ અને પીવાના પાણીથી દૂર રહેવું તેમજ લાંબા સમય સુધી પાણીમાં ઉભા રહેવું અને વધતા અને સ્થાયી સૂર્યને પ્રદાન અને અધર્યની ઓફર કરવી। છઠ પૂજા કાર્તિક શુક્લા ષષ્ઠી અને કાર્તિકના મહિનાના છઠ દિવસે કરવામાં આવે છે। સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં પડે છે। તહેવારની ચોક્કસ તારીખ નેપાળમાં જનક પુદમના કેન્દ્રીય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે જે દેશભરમાં લાગુ પડે છે। જો કે તહેવાર બિહાર, ઝારખંડ, યુપી, ઉત્તર પ્રદેશ, નેપાળના તેરાઈ વિસ્તારોમાં તેમજ વિસ્તૃત રીતે જોવા મળે છે તેમ પણ ઉજવવામાં આવે છે। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ચંદીગઢ, ગુજરાત, દિલ્હી, મુંબઈ આ બધા તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે મોરિશિયસને ફ્રીજ અને ત્રિદિનાંદ અને ટોબેગો, ગુઆના અને સુરિનામ અને જૈમિકા જેવા દેશોમાં પણ ઉજવવામાં આવે છે। છઠનો તહેવાર હોળી પછીના થોડા દિવસો પછી આવે છે એટલે કે ચૈત્રી શાસ્ત્રી ઉપર ઉનાળામાં પણ ઉજવવામાં આવે છે। આ ઇવેન્ટ ચૈતી છઠ કહેવામાં આવે છે ત્યારે ભૂતપૂર્વ વધુ લોકપ્રિય છે કારણ કે શિયાળો નેપાળ અને ઉત્તર પ્રદેશમાં સામાન્ય રીતે ઉત્સવની મોસમ છે। છઠ એક સખત નિરીક્ષણ છે જે પૂજા કરનારાઓને લગભગ 36 કલાક સતત પાણી વિના ઉપવાસ કરવાની જરૂર પડે છે। તે ભારતીય શિયાળાઓમાં ભાગ લેવું સહેલું છે। છઠ્ઠી શબ્દ નેપાળી, મૈથિલી, ભોજપુરી, હિન્દી અને સ્થાનિક ભાષાઓમાં છઠ્ઠી ક્રમાંકમાંથી આવ્યો છે અને હિન્દુ ચંદ્ર કેલેન્ડરના કાર્તિકા મહિનાના છઠ્ઠા દિવસે તહેવાર ઉજવવામાં આવે છે। છઠ પૂજા દરમિયાન પૂજા કરાયેલી દેવી છઠ મૈયા તરીકે ઓળખવામાં આવે છે। વેદમાં છઠ માર્સ ઋષ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે સૂર્ય ભગવાનની પત્ની હોવાનું માનવામાં આવે છે। કેટલાક વૃદ્ધાનો દ્રષ્ટિકોણથી માને છે કે તે માત્ર સૂર્યના પ્રિય છે જ્યારે અન્ય લોકો સૂચવે છે કે વાસ્તવમાં તે સૂર્યની પત્ની છે। આ શબ્દ સંસ્કૃત શબ્દ પણ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે છઠ પૂજાની રીત પ્રાચીન વેદ ગ્રંથોને પણ પ્રગટ કરી શકે છે કારણ કે ઋગ્વેદમાં સૂર્યદેવની ઉપાસના કરેલા સ્ત્રોતો છે અને સમાન રીતોનું વર્ણન કરે છે। આ વિધિઓમાં સંસ્કૃત મહાકાવ્ય કવિતા મહાભારતમાં પણ સંદર્ભ મેળવે છે જેમાં દ્રૌપદીને સમાન વિધિઓ જોવાનું દર્શાવવામાં આવે છે। એક કવિતામાં દ્રૌપદી અને ઇન્દ્રપ્રસ્થના શાસકો પાંડવોને ઉમદા સંધુમ્યથી સલાપ છઠ્ઠો કર્મકાંડ કરવામાં આવે છે। સૂર્ય ભગવાનની તેમજ ઉપાસના દ્વારા દ્રૌપદી માત્ર તેમની તાત્કાલિક સમસ્યાઓ હલ કરી શક્યા ન હતા પણ પાંડવોને પાછળથી તેમના ખોવાયેલા સામ્રાજ્યને ફરીથી પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી એવું માનવામાં આવે છે કે છાયા સૂર્યના પુત્ર કર્ણ દ્વારા શરૂ કરવામાં આવી હતી। મહાભારતના યુગ દરમિયાન સૂર્યપુત્ર કર્ણે અંગાદ દેશના પર શાસન કર્યું હતું। તે એક મહાન યોદ્ધા હતા અને કુરુક્ષેત્ર યુદ્ધમાં પાંડવો સામે લડ્યા હતા। વૈજ્ઞાનિક ઇતિહાસ વૈદિક સમયમાં પાછો આવ્યો છે। પહેલા અને ઋષિમુનિ આ પદ્ધતિનો ઉપયોગ કોઈપણ બાહ્ય ખોરાક વગર રહેવા માટે કાર્યોને કારણે કે તેઓ સૂર્યની કિરણોથી સીધા જ ઊર્જા મેળવી શકતા હતા। દિવસનો પહેલો પ્રકાશ ઉષા શબ્દનો પ્રારંભ થાય છે પરંતુ ઋગ્વેદમાં તેનામાં વધુ પ્રતીકાત્મક અર્થ છે। સિમ્બોલિક રીતે ઉષા વ્યક્તિગત ઈચ્છાશક્તિમાં દેવી ચેતનાનો પ્રારંભ છે એવું કહેવામાં આવે છે કે સૂર્યદેવની પત્નીઓ ઉષા અને પ્રત્યુષા સૂર્યનું મુખ્ય સ્રોત છે। છઠ પર્વમાં સૂર્ય સાથે ઉષ્મા પ્રત્યુષા બંનેની ઉપાસના કરવામાં આવે છે। ઉષા છેલ્લા દિવસે પૂજા કરવામાં આવે છે અને પ્રત્યુષાની ઉપાસના ક્રમશઃ વધતી જતી સૂર્યાસ્ત સૂર્યને પાણી અથવા દૂધ આપીને કરવામાં આવે છે। છઠ પૂજા દરમિયાન છઠ્ઠી માયા આપણને પણ આ દેવી સાક્ષરતા સાથે આશીર્વાદ આપવા માટે બોલાવવામાં આવે છે જે આપણને વિશ્વના તમામ મુશ્કેલી દૂર કરવામાં મદદ કરશે। આશીર્વાદ આપણને મોક્ષ અથવા મુક્ત પ્રાપ્ત કરવામાં મદદ કરશે। છઠ્ઠે સ્નાન ઉપાસનાનો તહેવાર છે જે પૂજાના મુખ્ય દિવસોમાંથી ચાર દિવસ સુધી અવ્યવસ્થિતતા અને અલગતાના સમયગાળાને અનુરૂપે છે। આ સમયગાળા દરમિયાન ભક્તો શુદ્ધતાને જુએ છે અને એક ધાબળા પર ફ્લોર પર ઊંઘે છે। આ એકમાત્ર પવિત્ર તહેવાર છે જેમાં કોઈ પણ પંડિતનો સમાવેશ થતો નથી। આ ભક્તો તેમના મહિમાઓ જોવા માટે સૂર્ય અને ઉગતા સૂર્યની ગોઠવણીની પ્રાર્થના કરે છે કારણ કે જન્મનું ચક્ર મૃત્યુથી શરૂ થાય છે અને તે સૂર્ય પૂજાના સૌથી ભવ્ય તરીકે મનાવવામાં આવે છે। ઋગ્વેદ આપનું સ્વાગત છે ત્યારે છઠ પૂજાના પહેલા દિવસે ભક્તો પ્રાકૃતિક રીતે કોસી નદી, કરનાલી અને ગંગા નદીમાં ડૂબકી લે છે અને આ ઐતિહાસિક નદીઓના પવિત્ર પાણીને તકો તૈયાર કરવા લઈ જવાય છે। ઘર અને આસપાસના વિસ્તારો પર
પૂર્વક સાફ કરવામાં આવે છે ત્યારે વ્રતને જોતા મહિલાઓને વર્તિન તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય અને ચંદ્રની ઉપાસના પછી ખીર, પૂરી રસ, કેળાની તકો તેમજ પરિવાર અને મિત્રો વચ્ચે વહેંચવામાં આવે છે. વર્તિનના બીજા દિવસે સાંજે પ્રશાંત પછી 36 કલાક માટે પાણી વગરની ઉપવાસ કરે છે. આ દિવસે ઘર પર પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે પૂર્વ સંધ્યાએ આખું ઘર વેન્ટિનેસને નદી કાંઠે તેમજ તળાવ અથવા સામાન્ય રીતે મોટા પાણીના બોડી સાથે સુયોજનમાં અર્પણ કરવા બનાવવા સાથે જોડે છે. છઠ પૂજાના તબક્કા દરમિયાન ભક્તો સૂર્યની ગોઠવણ માટે પ્રાર્થના કરે છે. આ પ્રસંગ લગભગ કાર્નિવલની જેમ વરંતી ઉપરાંત મિત્રો અને કુટુંબજનો ઉજવે છે અને અસંખ્ય સહભાગીઓ અને પ્રેક્ષકો બધા ભક્તોને આશીર્વાદ મેળવવા માટે પ્રાપ્ત કરવા માટે તૈયાર થાય. છઠની સાંજે લોકગાયન પણ કરવામાં આવે છે ત્યારે છઠના પૂજાના અંતિમ દિવસે ભક્તો કુટુંબો અને મિત્રો સાથે પ્રકાશ પહેલા નદી કાંઠે જાય છે અર્થાત આગરિયાને વધતા સૂર્ય સુધી પહોંચાડે છે. આ તહેવાર વર્તિનસ દ્વારા ઉપવાસ ફાડી નીકળે છે ત્યારે મિત્રો અને સંબંધીઓ પ્રદાપ મેળવવા માટે ભક્તોના ઘેરોની મુલાકાત લે છે. મુખ્ય ઉપાસક જેને પર્વોતિન કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ છે જો કે મોટી સંખ્યામાં પુરુષો પણ આ તહેવારનું પાલન કરતા હોય છે. પર્વેટિનને તેમના પરિવારની સુખાકારી માટે અને તેમના સંતાનોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. એકવાર પરિવાર છઠ પૂજા કરવાનું શરૂ કરે તે દર વર્ષે તેને ચાલુ રાખવાનું અને તેની નીચેની પેઢીઓ સુધી પહોંચાડવાનું તેમનું ફરજ છે. હવે જે તહેવાર ફક્ત જ્યારે છોડવામાં આવે છે ત્યારે પરિવારને મૃત્યુ થાય છે. જ્યારે તહેવાર છોડવામાં આવે છે ત્યારે પરિવારમાં તે મૃત્યુ થાય છે ત્યારે પ્રસાદના અર્પણમાં મીઠાઈઓ, ખીર, થવા અને ફળનો સમાવેશ થાય છે જે નાના વાસના બાઉલમાં આપવામાં આવે છે. આહાર શક શાકાહાર ઇચ્છ અને તે મીઠું ડુંગળી અથવા લસણ પણ રાંધવામાં આવે છે. ખોરાકની શુદ્ધતા જાળવવા પણ ભાર મૂકવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આજનો સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.